विद्यार्थी मित्रों ऑनलाइन क्लासेस के अंदर स्वागत है आपको। भारत विद्यालय में हार्दिक स्वागत करे छे। गणित के अंदर धोरण 6 का अभ्यास करता था, संख्या का हमने बात आपने करता था, इन अंदर आपने भेजा था स्वाध्याय 3.3 એનો પ્રશ્ન નંબર ડી। ચાલો યાદ જશે બરાબર ડી ની અંદર તમારે શું આપ્યું છે તો કે 61233 આવો આપ્યું છે। જો તમારે ચોપડી ની અંદર ખાસ સાથે આવો જો કે તમને એવું કીધું છે કે આ સંખ્યાને 6 વડે વિશેષ ભાગી શકાય કે નહીં। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 6 વડે વિશેષ ભાગી શકવા માટે તે અને આપણે 2 અને 3 ની ચાવી જો આપણે આવડતી હોય તો આપણે કહી શકીએ કે આપણે 6 વડે ભાગી શકીએ। તો 2 ની ચાવી આ લાગુ નથી પડતી કારણ કે 2 ની અંદર 0 જે સંખ્યાનો એકમનો ભાગ 0 2 4 6 અને 8 હોય તેવી સંખ્યા 2 વડે વિશેષ ભાગી શકાય છે અથવા તો તેવી સંખ્યા 2 વડે વિશેષ વિભાજ્ય છે। તો અહીંયા છેલો 3 જોવા મળે છે તેથી આપણે ના પાડશું કે 6 વડે વિભાજ્ય નથી। રેડી તો આ વાત થઈ પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ છીએ એનો ડી રેડ। હવે એના પછી એ બી સી ડી બી પછી ઈ ઈ ની અંદર તમારે છે શું આવેલું છે જોઈએ કે 90 13 52 90 13 52 આ બીજી રકમ આપેલી છે। રકમને ખાસ બીજી વખત પહેલી કરી લઈએ 90 13 52 એકમ 2 છે એટલે પહેલી આપી કન્ડિશન 6 વડે વિભાજ્ય માટે પહેલી કન્ડિશન આપણી પાસ થઈ ગઈ છે કે ભાઈ શું કહેવાય કરે। તો ચાલો જોઈએ, ચાલો વિદ્યાર્થી મિત્રો જે કીધું એ પ્રમાણે 2 નો જો થઈ ગયો હવે 3 તો 9 ને 10 5 ને 3 12 8 ને 2 20 થી આ 20 તો આપણે કહી શકીએ 6 વડે વિભાજ્ય જે ખાસ જો ભૂલ થવાની શક્યતા કે એ ભૂલ થાય તો જરાક જો બરાબર ખાસ નોંધવાનું હોય છતાં આપણે જીવન રાખશું 45 87 50 એક ભૂલ એ ભૂલ ન કહેવાય પણ ભૂલ ઓછી થાય એ જ મહત્વનું છે। બીજું એ કે ક્યારે પણ વધારે કોઈ ભૂલ થાય તો આ જુદી એક ભૂલે કોઈ માણસ ભૂલને આપણે જોવાની ભૂલ પછી ભૂલ જ નહીં બરાબર ખાસ બધી વાત આવે ત્યારે ભણવાની નહીં મળતા હોય ખાસ આપણે જો બેન્ચની અંદર સામે બેઠા હોય તો બધી બધી વાતો કરતા હોય છે પણ અહીં ધ્યાન રાખવું પણ અહીંયા આપણે એમ વાતો એવી કરી લઈ કે ટ્રેનિંગ હોય એટલે આપણે બધી વાતો કરશું પછી તો જેમાં હું શૂન્ય છે અને શૂન્ય હોવાને કારણે તમે તરત જ કહી શકશો કે 2 વડે વિભાજ્ય હા ખાસ તમારે 2 વડે એવું લખવાનું નથી કે 2 વડે વિભાજ્ય છે ખાસ એ ધ્યાન રાખો કેમ તો કે આપણે 6 ની પાર આપણે ચાવી આવે અને 6 ની ચાવી આપણે ચેક કરવા માટે 2 અને 3 એના વડે વિભાજ્ય હે તો આપણે એમાં ચેક કરવાની જરૂર નથી રેડી ડાયરેક્ટ આપણે આપી દીધે હા હા કોઈ તો લખી શકું કે 2 વડે વિભાજ્ય છે એક દાખલો આપણે એવો પણ કરીએ કે 2 વડે વિભાજ્ય છે આવું લખો અને પછી કદાચ 3 વડે હોય તો જોઈ આવે તો કે 7 ને 3 10 8 ને 4 12 10 અને 12 22 થી 22 ને 5 27 3 વડે વિભાજ્ય થઈ ને આ તો 3 ના પાડો છે ને સર આઈ કામ કમ્પ્લીટ થઈ ગયું અથવા તો તમે આને આમ પણ કરી શકો જો ખાસ ના કરો કે આ જે 3 આપણે જે લઈએ એની બદલે આપણે કદાચ તમારે ભાગનો સારી રીતે ગણવું હોય તો જે મિત્રો તો ખાસ તમે આવું પણ કરી શકો કે 4 7 10 7 10 7 3 તો આ વાત છે તમારી છે ને તો કે 2 3 હવે આપણે તરત કહી શકીએ કે 2 અને 3 વડે વિભાજ્ય હોવાથી
तो आ रही थी दांपत्य कोण तो अपन फोटो पढ़े नहीं पर आ वाला नहीं जो दांपत्य बनाने में तो थोड़ो दांपत्य जो रही हो ये नोको दांसे हाँ अगर तमारे आ सर्वारों में करवाना हो ये सर्वारों में करवाना आने का क्या सो तो अपने सर कौन बजार के विचार की ढाईया रखें छोवे विभाजित रखी मतलब छोवे विभाजित कदाच कोई विद्यार्थी है तो आने के डायरेक्ट में भी नहीं छ में विभाज्य है बराबर है आने थी आपन कोई तो कह नहीं सके विभाज्य छे विभाज्य न कदाच ने उल्लेख कर विभाज्य छे विभाज्य न पण जे विद्यार्थी मित्र है आ रीते नहीं कोई छे એટલે આપણે કહી શકશું કે આને ચાલતું ભણી આવડે છે તો હવે ના દાખલા બે ત્રણ દાખલા આવી રીતે પણ આપણે ગણવાનું ટ્રાય કરીએ એક સુધી કોઈ ગાતા આગળનો દાખલો કે એ રીતે પણ ગણી ये करना हम सुनिए
તો તમે કહી શકશો કે બે વડે વિભાજ્ય છે, બે વડે વિભાજ્ય. આગળના આપણે જે દાખલા લઈએ જે 4 અને 8 વાળા, એ દાખલાની અંદર પણ તમે આ પ્રકારનું કરશો તો ખોટું પડશે નહીં. હા, હવે તમને માર્ક તો મળે છે ને, એટલે છે ને બરાબર. અહીંયા તમે 6 + 3 + 9 + 2 + 1 + 1 બરાબર. તો હવે તમે જોશો કે 9 + 1 + 10 થાય 10, 6 + 9 9 + 1 = 10, 10 + 6 = 16, 16 + 3 = 19, 20 + 1 = 21 અને 21 તમારે કયું હોય, અને તમારે 21 ત્રણના ફાળા આવી જાય એટલે 3 નો અવયવી તો છે. જો તમે એ ખાસ 3 ની ચાવી અહીંયા દેવાનો કે 3 ના ફાળામાં આવે એટલે કે 3 વડે ભાગી શકાય અથવા તો 3 નો અવયવી છે, બંને બાબતો એક જ છે બરાબર. તો તમે કહી શકશો કે 3 વડે નિશેષ ભાંગી શકાય. તેથી તેથી આપણે કહી શકીએ કે 6 વડે વિભાજ્ય. આગળનો એક તમને છેલ્લું જોઈએ દાખલા નંબર 17 8 17 8 12, એની અંદર તમે પરત કહી શકો કે 2 વડે વિભાજ્ય. કારણ કારણ તમને ખબર છે કેમ, તો એક અવયવ જે છે. બીજું હવે તમે લો 8 ને 2 = 10, 7 ને 3 = 10 ને 2 = 12, 20 ને 22 = 23 થયા, તો 1 + 7 + 8 + 5 + 2. ખાસ સરવાળામાં ધ્યાન રાખવું, એક વખત સરવાળો કહી દેવો નહીં, બીજી વખત સરવાળો કરવાનો ટ્રાય કરવાનો. 7 ને 8 = 16, 16 ને 4 જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચોથા પ્રશ્નની વાત કરવાની છે. તો ચોથા પ્રશ્નની અંદર છે 11 વડે નિશેષ ભાંગી શકાય છે, 54 અને 45. પેલું છે 54 અને 45, ખાસ નોંધવાનું છે. પેલું જ આપેલું છે કે 54 અને 45, તો હવે આની અંદર તમને 11 ચાવી આવડતી હોય બરાબર તો તમને આ દાખલો. હવે પહેલી વાત કે જમણી બાજુથી લેવાનું, એટલે કે જમણી બાજુથી એકી અંકોનો સરવાળો કરો. એકી અંકી અમુક વિદ્યાર્થી મિત્રો ઘણી વખત મેં આનો અખરો કર્યો હોય, એકી અંકો અને પછી એમ કરે 5 ને 5 10, એકી સ્થાને આવે. ખાસ મહત્વનો રાખજો કે જમણી બાજુથી એકી સ્થાને આવે અંકોનો સરવાળો, એવું લખો તો ચાલે બરાબર. સ્થાન એકી સ્થાનના અંકોનો સરવાળો. ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં બહુ ભૂલ કરે એટલે માટે આપણે જોવાનું છે એકી સ્થાન એટલે આ એક પેલા સ્થાન ઉપર, આ બીજા સ્થાન ઉપર, બીજો બીજો જમણી બાજુથી એકનો અંકો પછી બગડો પછી બગડો પછી ચોગડો. તો તમે કહી શકશો કે પેલા એકડો પછી બગડો પછી બગડો અને પછી ચોગડો. તો એક સ્થાન ઉપર ક્યાં ક્યાં અંકો હોય, તો કે 5 અને 4, આ પેલો એક સ્થાન ઉપર 5 અને આ એક સ્થાન ઉપર 4, 5 ને 4. એ ખાસ હવે પાછું જમણી બાજુથી આપણે ચાલુ કરવાનું છે. તો જમણી બાજુથી શું કરવાનું છે, તો કે જમણી બાજુથી એકી સ્થાનના જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો. તો શું થાય એની અંદર, એકીની અંદર પણ આમાં તો બધું સરખું હોય, તમે 4 અને 5 કહી શકશો એટલે
ऋणी खास અહીં કોઈ સરખું હે બરાબર એટલે તમે કહી શકો કે ભાઈ આની અંદર થોડું તમને દાખલાની અંદર તમે ઇમેજિન કરશો કે તમને મગજમાં બેસી જશે એટલે ઘણી વાર કે આગા પાછો પડે બોલો તો બીજા દાખલામાં તો સરળ થશે હવે આ બંને એના જે આપણે સરવાળો આવ્યો આનો તફાવત લેવો બરાબર તો આ બંને અંકોના સરવાળાનો તફાવત और तफावत तो नहीं सोचो नौ माथी नौ बात है जीरो यदि आप कह सकते अभियान के विभाग्य घना ने मुझे एक विषय के अभियान पर क्या पहले विभाग्य कह दी थी तो अभियान में तुमने चाबी आवती हो तो आ तो कारण के तुमने के जो है कि जमनी बाजू की एक ही अंक को अन्य एक ही अंक को ना सर्वार्थ करी यानो तफावत लेता जो शून्य અજ્ઞાન મળે અથવા શૂન્ય અથવા અજ્ઞાન વિભાજ્ય એટલે કે 22 33 71 મળે તો આપણે કહી શકીએ કે તે સંખ્યા અજ્ઞાન વિભાજ્ય છે રેડે તો આ જે પ્રશ્ન નંબર આપણો 4 નો ચોથા પ્રશ્નનો એ રેડે ચાલો આગળ જોઈએ